धोधमार वरसाद वरस्यो छे। त्यारे भारे वरसाद बाद अंजारना शहरी तेमज ग्राम्य विस्तारमां ताराजी सर्जाई छे। हवामान विभाग द्वारा राज्यभरमां भारे वरसादनी आगाही करवामां आवी छे। त्यारे सरहदी कच्छ जिल्लाना अंजार तेमज गांधीधाम तालुकामां धोधमार वरसाद नोंधायो छे। वरसाद बाद अंजार तालुकाना ग्राम्य विस्तारोमां नुकसाननो ताग मेळववा अंगे निर्माण न्यूजना ग्राउंड झीरो रिपोर्टमां ताराजीना वधु अनेक दृश्यो કેટ થયા છે। આમ જોવા જઈએ તો મોટે પાયે નુકસાન છે ગ્રામ્ય વિસ્તારમાં। એક તો કે જે સતાપર ડેમ ઓવરફ્લો થવાથી જો કહી શકાય તો ખેતીને તો મોટે પાયે નુકસાન છે। તેમ ખારા પસવારિયા ગામ જે ગામમાં પણ ખૂબ પાણી ઘૂસ્યો હતો, પ્લસ જે અમારી જમીન જે ખેતી માટે તૈયાર કરીને રાખેલી હતી અથવા તો જે લોકોએ આગેતર વાવેતર જે કર્યું હતું જેમાં કપાસ છે, પછી મગફળી છે, પછી તલી છે, આવા પાકો જે હજી ઉગતાની સાથે જે કહેવાય કે જમીનથી હજી બહાર નીકળ્યા હતા એનું મોટે પાયે ધોવાણ કર્યું છે, જેમાં પાણી ફર્યું હતા એ પાકમાં નુકસાન આવ્યું છે, પ્લસ જે જમીનની ફળદ્રુપતા છે એ આ પાણી વહેતો પાણી તાણી ગયો છે। એટલે મોટે પાયે નુકસાન જોવા જઈએ તો સત્તાપર, મીઠા પસવારિયા, લાખાપર, આમાં ખાસ કરીને જે કહેવાય કે જમીનની જે ધોવાણ છે એ મોટા પ્રમાણમાં થયો છે, જે ફળદ્રુપ જમીન છે ઉપરની એ પાણી વહેતો તાણી ગયો છે। સતાપર તેમજ લાખાપર ગામમાં ભારે વરસાદ બાદ ગામમાં આવેલા વાડી વિસ્તારોમાં વ્યાપક નુકસાનના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા। ગત બે દિવસથી અંદાજિત 20-23 ઇંચ વરસાદ પડતા સતાપર ગામના ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલ જોવા મળ્યા હતા। ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના તળાવ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ભારે વરસાદ બાદ વાડીઓમાં ભરાયેલા વરસાદી પાણીના વહેણની સાથે ખેતરની ફળદ્રુપતા તણાઈ ચૂકી છે। સતાપર અને લાખાપર ભારે વરસાદમાં વધુ પડતી આ જમીનને અમારી બહુ જ નુકસાન છે। આશરે જોવા જઈએ કે સતાપર અને લાખાપર વચ્ચે 10-12 હજાર એકડમાં માટીનું ધોવાણ ખૂબ જ થયેલ છે અને ખૂબ જ નુકસાન છે। ટૂંકમાં જોવા જઈએ તો માથેથી શું તળાવો ઓવર કરેલા હતા, પહેલાં ભરાઈ ગયા હતા અને હવે જે વધુ પડતાથી જે પાણી આવ્યું છે એનાથી બહુ જ જમીનનું ધોવાણ થયો છે। દાદા જે અત્યારે જોવા જઈએ તો અહીંયા 20-25 ઇંચ વરસાદ ભેગો પડ્યો છે, એટલે વધુમાં નુકસાન એકદમ જમીનનું ઘણું જ છે। અંદાજિત 10,000 એકર જમીનમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ત્યારે મુશળધાર વરસાદથી ભરાયેલા પાણીને ઓસરતા હજુ 1 મહિના જેટલો સમય લાગી શકે છે। ત્યારે હજુ તો વરસાદની સીઝનની શરૂઆત થઈ છે ત્યારે આવી પરિસ્થિતિ છે, તો આગળ શું થશે તે જોવું રહ્યું। પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ। તો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ